નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાનું છે જેનું નામ છે ગોલગી કાય તો ગોલગી કાય છે શું સુકોષ કેન્દ્રીય કોષ હોય એની અંદર આવેલી એક અંગિકા છે તો ઈસવીસન અઢારસો અઠ્ઠાણું માં કેમિલો ગોલગી કોષરસમાં સંકેન્દ્રિત ઝાલાકાર રચનાની શોધ કરી જેને ગોલગી કાય નામ આપવામાં આવ્યું તો ઈસવીસન અઢારસો અઠ્ઠાણું માં કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે શું હોય

ની જેવી રચના છે કેવી છે સિસ્ટરની જેવી રચના બરોબર સિસ્ટરની એટલે બે આપણે એને કહેતા મારે એક સિસ્ટર છે મતલબ કે બે ભાઈ બહેન તો સિસ્ટરની એટલે બેવડા પડની રચના છે અને આ બે આ ગોલગી કાયની રચના છે આ ગોલગીકાઈની અંદર જો આ બેવડું પડ છે કે નહીં જો યલો યલો ની આખી લાઈન છે બે બેવડું પડ દેખાય કે ન દેખાતું આ બેવડું પડ તમને દેખાય છે અને એક વસ્તુ હકીકતમાં કરી દો તમને આ ભલે આ જોડાયેલી રચના દેખાડે પણ જો આના દરેક સ્પેર અલગ છે જો આ આખો એક પાર્ટ અલગ છે યલો કલરનો આ બીજો પાર્ટ અલગ અલગ છે મતલબ દરેક રચના અલગ અલગ છે જેમ કોઈ સ્લાઇડમાં કેમ અલગ અલગ સ્તર હોય જેમ સેન્ડવિચમાં જેમ અલગ અલગ સ્તર હોય કે નહીં એમ આની અંદર પણ શું છે અલગ અલગ સ્તર છે મતલબ કોઈ વસ્તુ એક અહીંયાથી આવે બરાબર તો આમાં રહેલા સ્તરના કારણે બદલાય પછી એ જ વસ્તુ અહીંયા આવે તો બદલાય એ ત્રીજું આવે તો અહીંયા બદલાય આવી રીતે અલગ અલગ સ્તરમાંથી પસાર થાય તો એની ઉપર અલગ અલગ પ્રકારની પ્રક્રિયા થાય એવું યાદ રાખો અને બીજું આ જે ગોલગી કાય છે એનો વ્યાસ કિલો છે ઝીરો પોઈન્ટ પાંચથી એક માઇક્રોમીટર કેટલો એક માઇક્રોમીટર છે ગોલગી કાય માં બે છેડા હોય શું હોય ગોલગી કાય અંદર બે છેડા એટલે એક શરૂઆતનો હોય અને એક અંતનો હોય તો પહેલો કયો છેડો છે બહિર ગોળ શીસ શું નામ છે બહિર ગોળ શીસ બહિર ગોળ શીસ એટલે નિર્માણ પામતી સપાટી બરોબર જ્યાંથી નિર્માણ પામવાનું શરૂઆત થાય બરોબર જ્યાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ જ્યાંથી નિર્માણ કરવું હોય એને કહેવાય બહિર ગોળ શીસ એટલે કે નિર્માણ પામતી સપાટી અને બીજો છે અંતર્ગો ટ્રાન્સ એટલે કે પરિપક્વ સપાટી શું છે પરિપક્વ સપાટી ચલો આ બંને સપાટી તમને હું દેખાડી તો જે આ ભાગ છે બરોબર આ શું છે બહિર ગોળ શીસ આ નિર્માણ પામતી સપાટી છે આ નિર્માણ પામતી સપાટીમાં કોઈ પણ પ્રોટીન આવે તો અહીંયાથી ફરતું 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 એ એની બીજી સપાટી જે અંતર્ગોળ ટ્રાન્સ છે બરાબર ત્યાં પહોંચે એટલે પરિપક્વ સપાટી કે જે કોઈ વસ્તુ છે અહીંયા શરૂઆતમાં નિર્માણ પામતી સપાટીએ એટલે બહિર્ગોળ શીસમાં આવ્યું એના પર અલગ અલગ પ્રકારની પ્રક્રિયા થઈ એમાં અલગ અલગ પ્રકારના સ્ત્રાવો થયા અને પછી જ્યારે એ અંતર્ગોળ ટ્રાન્સના આ છેડા ઉપરથી નીકળે બરાબર એટલે કે પરિપક્વ સપાટીથી નીકળે અહીંયા આવેલું હોય ત્યારે

તો ગોલગી દ્રવ્યોનું પેકેજિંગ થાય એટલે કોઈપણ પ્રકારના લિપિડ હોય પ્રોટીન હોય એ બધાને શું કરે પેક કરી દે એક પ્રકારનું સ્વરૂપમાં આપણે જેમ કેમ કોઈ બટર હોય એ બટરની ઉપર પેક કરવા માટે ખબર અલગ અલગ પેકિંગ કરવામાં એવી રીતે અને બીજું કોષાંતરીય દ્રવ્યોનું પેકિંગ કરે કે જે જે દ્રવ્યોને કોષ માટે જરૂરી છે એ દ્રવ્યનું પણ પેકેજિંગ કરે આ સીસ અને ટ્રાંસના બંને છેડા અલગ અલગ હોય છે કેવા હોય છે આ બંને છેડા કેવા હોય અલગ અલગ મતલબ શીશ મય અલગ હોય અને ટ્રાન્સ અલગ હોય બંને જગ્યાએ કાર્ય અલગ અલગ થાય તો બંને જગ્યાએ છેડા શું હોય છે અલગ અલગ હોય હવે આપણે ભણવાનું છે બીજો ટોપિક જેનું નામ છે લાઇસોઝોમ તો લાયસોઝોમની વાત કરીએ તો લાઇસોઝોમ એ ગોલગીકામાંથી મુક્ત થતી પટલીય પુટિકીય રચના છે તે કોષાંતરીય પાચન માટે જવાબદાર છે જો આ લાયસોઝોમ શું છે એ ગોલ્ગીકાયમાંથી મુક્ત થતી પટલીય પુટિકીય રચના તો હવે આ જોવું પડશે અહીંયા આપણે લાયસોઝોમ ભણીએ છીએ પણ તમે કહો સર તમે આ તો ગોલ્ગીકાયની રચના આપી છે તો એટલા માટે કારણ કે લાયસોઝોમનું જે નિર્માણ છે એ ગોલ્ગીકાયમાંથી થાય યાદ રાખજો શેનું નિર્માણ થાય લાયસોઝોમનું નિર્માણ ગોલ્ગીકાયમાંથી થાય ગોલગી વસ્તુ કોઈ પદાર્થ જો અહીંયાથી કોઈ નીકળો એ અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થાય અને એ બહાર નીકળે તો ઘણી વાર શું હોય એક ગોળ ગોળ પુટિકા બનાવે એક નાની લખોટી જેવી રચના બનાવે એને આપણે પુટિકા કહીએ બરોબર તો એ જે રચના બનાવે એને શું કહેવાય લાયસોઝોમ આ લાઇસોઝોમ સેમા નિર્માણ પામે છે ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામે છે નિર્માણ પામે ગોલ્ગી કાયમાંથી જ્યારે કોઈ પદાર્થ અંતઃકોષરજાળમાંથી ગોલ્ગી કાયમાં આવે અને ગોલ્ગી અલગ અલગ પ્રકારની પ્રક્રિયા થાય અને એમાંથી જે કોઈ પુટિકા મુક્ત થાય બરોબર એ શું છે યાદ રાખજો એ શું છે લાઇસોઝો અને તેનું કામ શું છે કોષાંતરીય પાચન માટે જવાબદાર મતલબ કોઈપણ જે કોષ હોય એ કોષની અંદરનું કોઈ પણ પાચન કરવું હોય એને શું કહેવાય કોષાંતરીય પાચન હવે યાદ રાખજો બે પ્રકારનું પાચન આવે બરાબર એક તો શું આવે સેલ મેમ્બ્રેન પાચન આવે અને બીજું શું આવે કોષાંતરીય પાચન હવે તમે કહો સર સેલ મેમ્બ્રેન પાચન એટલે કે બરાબર સેલ મેમ્બ્રેન પાચન એટલે કે કોષરસ પટલની જે સપાટી હોય એના દ્વારા થતું પાચન અને બીજું શું આવે કોષાંતરીય પાચન શું આવે કોષાંતરીય પાચન ખબર પડી ગઈ એક શું આવે કોષરસ પટલની સપાટી દ્વારા થતું પાચન અને બીજું શું હોય કોષાંતરીય પાચન તો આ બંનેમાં ફેર શું છે તો કે જ્યારે કોઈ પણ કોષ હોય એની બહારથી કોઈ દ્રવ્ય આવે એને કોષાંતરીય પાચન એટલે કે કોષરસ પટલની જે સપાટી હોય એ જ પોતે મારી નાખે બરાબર એ જ પ્રયત્ન કરે એને શું કહેવાય કોષરસ પટલની સપાટી દ્વારા પાચન અને બીજું આવે કોષાંતરીય પાચન એટલે જ્યારે કોઈ દ્રવ્ય કોષની અંદર આવે અને જ્યારે કોષની અંદર આવે ત્યારે એને મારવા માટે જે વપરાય એને શું કહેવાય કોષાંતરીય પાચન શું કહેવાય કોષાંતરીય પાચન આગળ વાત કરીએ લાઇસોઝોમમાં ઘણા બધા ઉત્સેચકો આવેલા હોય શું આવેલા હોય છે લાઇસોઝોમમાં ઘણા બધા શું આવેલા હોય છે ઉત્સેચકો આવેલા હોય છે અને જે આ ઉત્સેચકો જે છે બરોબર આ બધા ઉત્સેચકો કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીએસ લાયપેઝ અને ન્યુક્લિયસ પ્રકારના હોય આ બધા ઉત્સેચકો કહેવા હોય કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીએસ લાયપેઝ અને ન્યુક્લિયસ તમે કો ખબર ન પડી આ શેના માટે કાર્બોહાઈડ્રેટ્સ મીન્સ જે અનુકમે કાર્બોદિત પ્રોટીન લિપિડ ન્યુક્લિક એસિડનું પાચન કરે તો જુઓ કાર્બોદિતનું જે પાચન કરે એને શું કહેવાય કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીનનું પાચન કરીને શું કહેવાય પ્રોટીએસ અને લિપ્ડનું જે પાચન કરે ને શું કહેવાય લાયપેસ અને ન્યુક્લિક એસિડનું જે પાચન કરે એને કહેવાય ન્યુક્લિયસ ગોટ ઇટ પેસ એટલે ચલો ફરીવાર તમે કોઈ તમે કોઈ પીઝા કે બર્ગર ખાઓ બરોબર તો એમાં રહેલું જે લિપિડ છે એનું પાચન કોણ કરે લાયપેસ પીઝા બર્ગરની અંદર બરોબર કોઈ ટમેટો અંદર દાખલા તરીકે આવે તો એ પ્રોટીન છે તો એ પ્રોટીનનું પાચન કોણ કરે પ્રોટીયસ એમાં કોઈ કાર્બોધિત પદાર્થ છે એનું પાચન કોણ કરે કાર્બોહાઈડ્રેટ્સ અને એની અંદર બરોબર કોઈ ન્યુક્લિક એસિડ છે એનું પાચન કોણ કરે ન્યુક્લિયસ ગોટ ઇટ મગજમાં ઉતરી ગયું તો લાયસો જોમ છે જ ને એ શું છે ઘણા બધા એમાં ઉત્સેચકો આવેલા હોય અને એક શું કરે એક અંગિકા છે જે કોષમાં આવેલા દ્રવ્યોનું પાચન કરે ગોટ ઇટ અને યાદ રાખજો આ છે ને એ આત્મઘાતી આત્મઘાતી કહેવાય કહેવાય શું તમે કહો સર એટલે એનો મતલબ થાય સુસાઈડલ બેગ કોઈ પર્ણ હોય એ પર્ણની અંદર જીર્ણતા પહેરે એટલે કે પર્ણની અંદર જે વૃદ્ધાવસ્થા ને એ કોણ કરે લાયસોઝોમ કરે એટલા માટે લાઇસોઝોમને શું કહેવાય છે યાદ રાખજો લાઇસોઝોમને કહેવાય આત્મઘાતી ગ્રંથિ અને તમને ખબર ન હોય તો કહી દો કે કોઈ પણ જે દેડકા હોય એ દેડકાની જે સ દેડકો હોય ને એને પૂંછડી બહુ મોટી હોય દેડકો છે ને એની ઘણી બધી અવસ્થા હોય દેડકો સૌથી પહેલાં પાણીમાં પાણીની અંદર તમે ઘણીવાર જોયું છે કે ચોમાસું હોય તો પાણીની અંદર ઘણા બધા મોટા મોટા મચ્છર જેવું તમને દેખાય હકીકતમાં મચ્છર ન હોય પણ એ દેડકાના ઈંડા હોય અને એ ઈંડા ધીમે ધીમે એની અલગ અલગ અવસ્થાઓમાંથી પસાર થાય જેમ મનુષ્યનું જે બાળકો અવસ્થા હોય યુવાની અવસ્થા છે મનુષ્યની અને પછી વૃદ્ધાવસ્થામાં આવે એમ જે દેડકો હોય એ પોતાની શું હોય શરૂઆતની બરાબર ડીમ અવસ્થા ટેડપોલ અવસ્થા એમ અલગ અલગ અવસ્થામાં જ્યારે પસાર થાય ત્યારે શરૂઆતમાં દેડકાની જે પૂંછડી હોય ને લાંબી પૂંછડી એ લાંબી પૂંછડી બહુ લાંબી હોય બરાબર તો એ લાંબી પૂંછડીનું પાચન પણ કોણ કરે લાય કરે આ નીટ માટે છે દેડકાની પૂછડીનું પાચન પણ કોણ કરે લાયસોઝોમ એની અંદર રહેલું તો આ યાદ રાખવું અને લાયસોઝોમમાં આવેલા ઉત્સેચકો શું કરે છે પાચન કરે કાર્બોદિતનું પાચન કરે કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીનનું પાચન કરે પ્રોટીએ લિપિડનું પાચન કરે લાઇપિયજ અને ન્યુક્લિક એસિડનું પાચન કરે ન્યુક્લિયસ ગોડ ઇટ